નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના ક્રાંતિદરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્વાપોથીમાં પ્રશ્ન નંબર 3 જોવાનો છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. અહીંયા આપણે જો નંબર 1 અને 2 જે પેટર્ન આપેલી છે એ પેટર્નમાં હવે આગળની નવી પેટર્ન કઈ હોય એના માટેના આપણને ચાર જવાબ એટલે કે ચાર વિકલ્પ આપેલા છે. અ બ ક અને ડ આ ચારમાંથી જે સાચું હોય તેની નીચે જે બોક્સ આપેલું છે એ બોક્સમાં તમારે રાઈટ કરવાનું છે. અ બ ક ડ માં તો પહેલા આપણે ઉપરની પેટર્ન છે એટલે સમજવી પડે. બરાબર, તો પહેલી પેટર્ન જુઓ કે એમાં ઊભા ચાર લીટા છે. બરાબર, પછી બીજી પેટર્નમાં શું થાય છે કે ચાર લીટામાંથી એક લીટો જે છે ઓછો થઈ જાય છે, ત્રણ લીટા થઈ જાય છે અને એક જેનો એક લીટો જાય છે અને આ રીતનું જે એક વળાંક્યું છે એ નવું આવે છે. સી જેવું ટૂંકમાં આપણે જે અર્ધગોળ હોય છે એવો એક અહીંયા એ વળાંક આવે છે, એક લીટો ઓછો થાય છે, ચાર માંથી ત્રણ લીટા અને એક વળાંક આવે છે, એક ઈ વળાંક્યું આવે છે. પછી ત્યાર પછી પેટર્નમાં જો કે ત્રણ લીટા માંથી બે લીટા થઈ જાય છે, એક લીટો હોય જાય છે અને આવા જે વળાંક્યા છે એકની બદલે બે થઈ જાય છે, એ ટૂંકમાં એક લીટો જાય છે અને એ લીટાની બદલે સામે એ વળાંક્યું જે છે આ રીતે સામે આવે છે. ત્યાર પછીની પેટર્ન છે એમાં જો કે બે લીટામાંથી એક લીટો વહી જાય છે એટલે એક જ લીટો વધે છે, ટૂંકમાં લીટાઓની જે સંખ્યા છે ઓછી થતી જાય છે અને જે વળાંક્યા છે એની સંખ્યા વધતી જાય છે. પૂછે અહીંયા જુઓ બે વળાંક્યા હતા તો આ પેટર્નમાં ત્રણ વળાંક આવી જાય છે અને લીટા બે માંથી એક થઈ જાય છે. તો હવે પછીની જે પાંચમી પેટર્ન હોય એમાં કઈ રીતે હોય તો કે એક લીટો છે. બરાબર, હવે પછીની પેટર્નમાં આ એક લીટો છે એ પણ દૂર થઈ જાય એટલે ટૂંકમાં લીટાઓની સંખ્યા એક નહીં, લીટો વહી જાય છે અને એની બદલે આ રીતે ચોથું વળાંક્યું આવી જશે. તો આપણે આ જે લીટો છે એ આપણે દૂર થઈ જાય અને આ તો ઓપ્શન ક્યુ છે. અ બ ક અને ડ, જો ડ આપણને દેખાય છે તો ડ ની સામેનું જે બોક્સ છે એમાં તમારે રાઈટ કરવાનું છે. તે પેટર્ન સમજી ને ત્યાર પછી છે નંબર 2 એમાં જો સૌથી પહેલા આપેલું છે આપણને ત્રિકોણની આકૃતિ. બરાબર, હવે ત્રિકોણમાં કેટલા ખૂણા છે? 3, 1, 2 અને 3 ખૂણા હોય. ત્યાર પછી ત્રિકોણમાંથી ચોરસ આવે છે, ચોરસમાં કેટલા ખૂણા હોય? જો 4 ખૂણા. એટલે આપણે ખૂણા ઉપર જવાનું છે કે સૌથી પહેલા 3 ખૂણા વાળી આકૃતિ, પછી 4 ખૂણા વાળી આકૃતિ, પછી આવે છે પંચકોણ. તો એમાં જો 1, 2, 3, 4 ને 5 ખૂણા છે, પછી 5 ખૂણા વાળી આકૃતિ. તો હવે કઈ, તો હવે તો કે 6 ખૂણા વાળી આકૃતિ આવશે. તો જો અ બ ક ડ માંથી કઈ આકૃતિ એવી છે કે જેમાં 6 ખૂણા છે? તો જો ઓપ્શન નંબર બ, 1, 2, 3, 4, 5 અને 6 જેને કહેવાય ષટકોણ. તો બ જે છે એ આપણો જવાબ આવશે. તો એમાં એ નીચેનું બોક્સ છે એમાં કરી દો રાઈટ. તો આ રીતે અહીંયા સિમ્પલ છે કે તમારે ખાલી પેટર્નને સમજવાની છે. તમને જવાબ પણ નીચે માંથી આપેલા છે, જે જવાબ હોય તેની નીચે તમારે બોક્સમાં રાઈટ થી નિશાની કરવાની છે. બાકીના પ્રશ્ન જે છે તમારે જાતે વાલીની મદદથી કરવાના છે. હવે આપણે ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ.